કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો મિત્રો, હવે આજના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 7માં આપણે મિત્રો લેક્ચર નંબર 6માં એટલે કે આના આગળના લેક્ચરમાં આપણે જે તત્વો અને સંયોજનો એના વિશે અભ્યાસ કર્યો હતો અને અમુક જે લંબાઈ છે, સમય છે, દળ છે એના એસા એકમો વિશે ચર્ચા કરી. તો મિત્રો, હવે તમે આ લેક્ચર જુઓ એની પહેલા તમારે એક કામ કરવાનું છે કે જે આપણે જે લાસ્ટમાં જે કોષ્ટક જોયું હતું એના પછીના જે કોષ્ટકો તમારી બુકમાં આપેલા છે તે બધા જ તમારે યાદ રાખવાના છે, તૈયાર કરવાના છે. કઈ રીતે? તો કે જેમ કે 1 કિલોગ્રામ બરાબર 10^3 ઘાત, આ પ્રકારે તમારે એની અંદર 3 કોષ્ટક આપેલા છે. કેટલા કોષ્ટક આપેલા છે? બુકમાં 3 કોષ્ટક આપેલા છે જે તમારે ખાસ તૈયાર કરવાના જ છે. પછી જો તમે વિડિયો લેક્ચર જોવાનું ચાલુ કરી દીધું હોય છતાં પણ કાંઈ વાંધો નહીં, વિડિયો લેક્ચર જોવાનું ચાલુ કરી દીધું હોય તો જેવો વિડિયો લેક્ચર પૂરો થાય એવા તરત જ 1 કોષ્ટક તૈયાર કરવાના છે. અથવા તો તમારે આ વિડિયો લેક્ચર જો, જ્યારે તમે આ વિડિયો લેક્ચર જો, આ વિડિયો લેક્ચરને અહીંયા સ્ટોપ કરી અને તમારે તે 3 કોષ્ટક તૈયાર કરવાના છે. તો પછી તમારે સરળતાથી આગળ આપણે અભ્યાસ કરી શકશું. શું કામ મિત્રો એ તૈયાર કરવાના છે? કેનો વારંવાર ઉપયોગ થાય. આ ચેપ્ટરમાં આખા કેમિસ્ટ્રીમાં મોસ્ટ ઓફ જગ્યાએ દાખલા લઈ લ્યો, કોઈ પણ એવી થિયરી લઈ લ્યો કે જેની અંદર આમાંથી કોષ્ટકમાંથી આવા જે 1 કિલોગ્રામ બરાબર 10^3 ઘાત આવા જે આ ટ્રાન્સફર કરવામાં ઘણી બધી જગ્યાએ તે ઉપયોગી થાય છે, એટલા માટે આપણે એને તૈયાર કરવાના છે. તો મિત્રો, હવે આજનો આપણો આ પ્રશ્ન છે, લખો પ્રશ્ન કે દળ અને વજન સમજાવો. કોને કહેવાય દળ અને કોને કહેવાય વજન, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને તેના એસઆઈ એકમો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે આ બોર્ડમાં આટલું વર્ક કરવાનું કારણ શું? બોર્ડમાં આટલું વર્ક કરવાનું કારણ મિત્રો એક જ, કે તે બોર્ડની અંદર જે લખેલું છે એ બધી શોર્ટ રીતે અને સામાન્ય રીતે યાદ રહી જાય એ રીતે મેં બોર્ડમાં દરેક લેક્ચરમાં હું આ રીતે બોર્ડમાં લખતો. તો આનો મિત્રો તમારે ઉપયોગ કઈ રીતે કરવાનો છે? જો તમને આખી એક સિસ્ટમ નાનકડી એવી સમજાવું કે કઈ રીતે તમારે તૈયાર કરવું. જો પહેલા સૌથી પહેલા કામ જેવો વિડિયો લેક્ચર પૂરો થાય એવું બુકમાંથી તમારે વાંચવાનું છે, વાંચી કમ્પ્લીટ તૈયાર કરવાનું છે, પછી તમારે એક વખત મોઢેને લખવાનું છે. આ થઈ ગયા. પછી મિત્રો તમારે આ જે સ્ક્રીનશોટ, બોર્ડનો સ્ક્રીનશોટ પાડી અને એને વાંચવાનું છે, એમાંથી તમારી રીતે મુદ્દા તૈયાર કરવાના છે, પછી ફરી પાછો ટેક્સ્ટબુકમાંથી મુદ્દા તૈયાર કરી અને પછી તમારે એક વખત આ કાર્ય કરવાનું થાય, હોમવર્ક કરવાનું થાય. તો મિત્રો સરળતાથી યાદ રહી જશે. આ બોર્ડમાં જે લખેલા છે બધા જ નાના નાના અને સરળતાથી યાદ રહી જાય એ રીતે એક એક મુદ્દા વાઇઝ લખેલું છે. આટલા માટે જ બોર્ડની અંદર લખવાનું કારણ છે. તો મિત્રો, હું સામાન્ય રીતે તમને એમ નામ સમજાવ્યા કરું, હારે હારે લખતો જાઓ તો ટાઈપ પણ વધારે જોઈએ અને તમારું ધ્યાન છે એ લખવામાં હોય, એના કરતા આ ડાયરેક્ટ લખી અને સમજવાની હું તમને ટ્રાય કરાવું છું. તો મિત્રો આ પ્રમાણે તમારે વર્ક કરવાનું છે. હવે આપણે જોઈએ કે દળ અને વજન સમજાવો. કોને કહેવાય દળ અને કોને કહેવાય વજન? તો શું કીધું મિત્રો અહીંયા, કે પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યના જથ્થો દર્શાવે છે, કે એની અંદર જે તત્વ છે, જે સંયોજન છે, જે પરમાણુ છે, જે અણુ છે, એની અંદર જેના દ્રવ્યનો જે જથ્થો છે, એની અંદર જે તેના દ્રવ્યો, એના દ્રવ્યનો જે જથ્થો છે એને શું કહેવાય? એને પોતાનું દળ કહેવાય. શું કહેવાય? દળ. દળની સામાન્ય ડેફિનેશન શું થાય મિત્રો? કે જે તત્વોનો જે જથ્થો છે, તત્વોની અંદર જે રહેલો એનો પોતાનો જે જથ્થો છે એને શું કહેવાય? દળ કહેવાય. શું કહેવાય? એને દળ કહેવાય. તો હવે વજન કોને કહેવાય? વજન કોને કહેવાય? કે જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. દળ કોને કહેવાય? તો કે દ્રવ્યનો જે જથ્થો છે એને શું કહેવાય? દળ કહેવાય. તો વજન કોને કહેવાય? એનું વજન હોય કઈ, કોઈ એક વસ્તુનું આપણે અગાઉ જોયું હતું કે જે દળ ધરાવે છે, જે વજન ધરાવે છે એને શું કહેવાય? દ્રવ્ય.
તો એને એની વચ્ચે આ વજન કોને કહેવાય, એનું વજન કેટલું હોય, તો કે જે નીચેથી જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના ઉપર એનું શું હોય, વજન હોય. શું હોય? વજન. તો વજન કોને કહેવાય? તો કે જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, કે પદાર્થ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને શું કહેવાય, તેના પદાર્થનું વજન કહેવાય. શું કહેવાય? એને પદાર્થનું વજન કહેવાય. દળ કોને કહેવાય? તો કે દ્રવ્યનો જે જથ્થો છે એને શું કહેવાય, દળ કહેવાય. ત્યારબાદ શું કીધું? તો કે પદાર્થનું દળ અચળ હોય. પદાર્થનું દળ કેવું હોય છે? અચળ હોય છે, એમાં કઈ ફેરફાર થતો નથી. પરંતુ જ્યારે તેનું વજન એક સ્થળેથી બીજા સ્થળે બદલાય જાય, જ્યારે તેનું વજન છે એ એક સ્થળેથી તમે બીજા સ્થળે લઈ જાઓ, તો શું થાય છે? બદલાય જાય. શું કામે બદલાય જાય? દોડનું ન બદલાય અને વજનનું બદલાય જાય. શું કામે મિત્રો? તો કે આ વજન છે એ કોના પર આધારિત છે? કોના પર આધારિત છે? ગુરુત્વાકર્ષણ બળ ઉપર. કોના ઉપર આધારિત છે? ગુરુત્વાકર્ષણ બળ ઉપર. તો ગુરુત્વાકર્ષણ બળ છે મિત્રો, એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જાય તો ગુરુત્વાકર્ષણ બળમાં ફેરફાર થાય. તો તમને પ્રશ્ન થાય મિત્રો કે સર, હું આ રૂમ માંથી ઓલા રૂમ માં જાઉં તો વજનમાં ફેરફાર થાય ને? મારા વજનમાં કઈ ફેરફાર થાય? હા, ફેરફાર થાય. પરંતુ અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળ ની અંદર માઇનોર ફેરફાર થાય એટલા માટે આપણે તે સ્પષ્ટ દેખાતું નથી. જેમ કે એમનું હું તમને સામાન્ય ઉદાહરણ આપું કે ઉપર જે ચંદ્રયાન છે, જે મિશન મંગલ છે, કે જે અન્ય કોઈ ગ્રહો ઉપર જ્યાંથી મિસાઈલ જવા દે છે, એ શું કામે તિરુવનંતપુરમ માંથી ન જાય? શું કામે અહીંથી ગુજરાત માંથી નથી ઉપડતી? શું કામે જુનાગઢ માંથી નથી ઉપડતી? શું કામે માણાવદર માંથી નથી ઉપડતી? શું કામે ઉપલેટા માંથી નથી ઉપડતી? એનું કારણ એ મિત્રો, આય કરતા તિરુવનંતપુરમમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે છે? ઓછું લાગે છે. અને આપણે શું કરવાનું છે? એને ઉપર મોકલવાની છે. તો ઉપર મોકલવી હોય તો શક્ય એટલું ગુરુત્વાકર્ષણ બળ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. એટલા માટે ત્યાં વૈજ્ઞાનિકો શોધ કરી અને ત્યાંથી જ રોકેટનું શું કરવામાં આવે છે, ઉડાડવામાં આવે છે. એટલા માટે એના વજનમાં શું થઈ જાય? વજનમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય. શું કામે? તો કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે છે? ઓછું લાગે છે. એટલા માટે આ વજન છે, વજનનો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો એના વજનમાં શું થાય છે? સામાન્ય એવો ફેરફાર થાય. શું કામે? તો કે ગુરુત્વાકર્ષણ બળના લીધે. એના પછી શું કીધું મિત્રો? કે દળનો એસા એકમ કિલોગ્રામ છે. દળનો એસા એકમ કિલોગ્રામ છે, જે આપણે આગળના કોષ્ટકમાં જોયું, આગળના લેક્ચરમાં. પછી પદાર્થનું દળ પ્રયોગશાળામાં રાખેલા વૈશ્વિક તુલના વડે ચોકસાઈથી નક્કી કરી શકાય. તો આપણે જોયું કે ભાઈ દળ છે એ કિલોગ્રામ થી માપી શકાય. તો વજન કઈ રીતે માપી શકાય? વજન પણ કિલોગ્રામ થી માપી શકાય, પરંતુ જે આ કિલોગ્રામ છે, જે પ્રયોગશાળામાં એની અંદર જે તુલનાઓ છે એની અંદર ચોકસાઈથી એનું વજન છે એ માપી શકાય. તો મિત્રો આ વાત થઈ દળ અને વજનની. તો તમને પૂછાય એક અથવા બે માર્કમાં કે દળ અને વજન સમજાવો, તો આટલી વસ્તુ લખવાની થાય. અને મિત્રો તમારી બુકમાં આ જે તુલા છે, તુલાનો ગ્રાફ આપેલો છે, જે તમારે સમજવાનો છે અને જોવાનો છે. ક્યાંય પણ તમારે દોરવાનો આવશે નહીં. એની અંદર જે વસ્તુ છે એ બધી તમારે જોઈ અને સમજવાની છે. તો મિત્રો આ વાત થઈ દળ અને વજનની. ત્યારબાદ હવે એના પછી પ્રશ્ન આવે છે મિત્રો કે સમજાવો કદ. શું સમજાવવાનું કીધું છે? કદ. કોને કહેવાય? કદ. મિત્રો આપણે અગાઉ જોયું હતું, આપણે જે પાત્રમાં પ્રવાહીનું જે કદ માપવું હોય આપણે, તો પ્રવાહીને જે પાત્રમાં ભરીએ એ પ્રકારનું તે કદ ધારણ કરી લે. તો આ રીતે એનું કદ નક્કી થાય. અને કદનું એસા એકમ છે એ બીજા અન્ય કોઈ એસા એકમો પરથી ઉપજાવવામાં આવ્યો છે. કઈ રીતે? તો કે કદ બરાબર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈનો એસા એકમ મીટર, પહોળાઈનો મીટર અને ઊંચાઈનો પણ મીટર. એના ઉપરથી એનો એસા એકમ શું આવ્યો? મીટર ઘન. શું આવ્યો છે? મીટર ઘન. અને આ રીતે પણ મીટર ઘન લખી શકાય. એના પછી આપણે જોઈએ મિત્રો કદ શું કે. તો કે પ્રયોગશાળામાં કદના નાના એકમો ડેસીમીટર ઘન અને સેન્ટીમીટર ઘનનો ઉપયોગ થાય છે. કે રસાયણ વિજ્ઞાનની જે પ્રયોગશાળા છે, આ રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર જે
કદ નો એસઆઈ એકમ નો ઉપયોગ થાય એ કયા એસઆઈ એકમ નો ઉપયોગ થાય તો કે ડેસીમીટર ઘન કેનો ઉપયોગ થાય ડેસીમીટર ઘન અને સેન્ટીમીટર ઘન નો ઉપયોગ થાય અને પ્રવાહી નું ઓછું કદ માપવા માટે પ્રવાહી છે કોઈ પણ પ્રવાહી હોય અને એનું ખૂબ જ ઓછું કદ માપવા માટે ખૂબ જ ઓછું કદ માપવા માટે એમએલ નો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય એમએલ નો ઉપયોગ થાય અને પ્રવાહી નું કદ છે એ શેના દ્વારા માપી શકાય તો કે આ રસાયણ વિજ્ઞાન ની જે પ્રયોગશાળા છે જે કેમેસ્ટ્રી લેબ છે એની અંદર જે આપણે પ્રવાહી અથવા તો કોઈ પણ વસ્તુનું કદ માપવા માટે કોનો ઉપયોગ થાય બ્યુરેટ નો ઉપયોગ થાય પીપેડ નો ઉપયોગ થાય અંકિત નળાકાર નો ઉપયોગ થાય અને મેઝરિંગ ફ્લાસ્ક નો ઉપયોગ થાય મિત્રો તમને પ્રશ્ન થાય કે આ બધા હશે કેવા કે તો અમે લેબમાં જાય તો અમને ખબર પડે એમને તો ક્યાંથી ખબર પડે પરંતુ મિત્રો આના જે દોરેલા આના જે આ કેવો આકાર છે દોરેલા છે તમારી બુકમાં છે જે જોઈ લેવા અને આપણે ભવિષ્યમાં જ્યારે પણ લેબ ની અંદર મળશું ત્યારે આ જે છે બધી વસ્તુ તમને બતાવવામાં આવશે પરંતુ અત્યારે આપણે કેમાંથી કામ ચલાવવાનું છે તો કે બુકની અંદર આના ચિત્રો આપેલા છે તો આ રીતે આવા જે પાત્રો છે એનો ઉપયોગ થાય શેમાં તો કે કદ માપવામાં એનો ઉપયોગ થાય પરંતુ બીજું મિત્રો એક સામાન્ય નોટ કરવાનું છે તમારે કે એક લીટર બરાબર કેટલા એમએલ થાય કેટલા એમએલ થાય તો 1000 એમએલ થાય કેટલા એમએલ થાય આ યાદ રાખવાનું છે કે એક લીટર બરાબર કેટલા એમએલ થાય 1000 એમએલ થાય અને એક લીટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન થાય કેટલા થાય 1000 સેન્ટીમીટર ઘન એક લીટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય અને બીજું યાદ રાખજો 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય કેટલું થાય 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય આ મિત્રો તમારે યાદ રાખવાનું છે અને રાખવાનું જ છે આ રીતે જ ઓલા બધા કોષ્ટકો તૈયાર કરવાના છે 1 લીટર બરાબર 10^-3 મીટર ઘન થાય કેટલી થાય 1 લીટર બરાબર 10^-3 મીટર ઘન થાય અને મિત્રો બીજી એક નોટ કરવાનું છે કે મિલીલીટર અને સેન્ટીમીટર ઘન નો એસઆઈ એકમ અત્યારે કોઈ પ્રકારનો છે નહીં આનો ઉપયોગ અને એસઆઈ એકમ નો ઉપયોગ અત્યારે હાલમાં ક્યાંય કરવામાં આવતો નથી શું કામે તો કે મિલીલીટર અને સેન્ટીમીટર ઘન નો અત્યારે હાલમાં ક્યાંય એસઆઈ એકમ છે નહીં તો આ વાત થઈ મિત્રો કદની અત્યારે મિત્રો આપણે બે ક્વેશ્ચન જોયા અત્યારે બે ક્વેશ્ચન જોયા કયા કયા તો કે દળ અને વજન સમજાવો એટલે કે દળ અને વજન વિશે માહિતી જોઈ અને બીજો પ્રશ્ન કયો તો કે કદ સમજો કે આ પદાર્થનું કોઈ દળનું કોઈ તત્વનું કોઈ પણ પરમાણુનું કોઈ પણ અણુનું કોઈ પણ દ્રવ્યનું દળ સોરી કદ છે એ કઈ રીતે એ કદ સમજી શકાય એના વિશેની આપણે ચર્ચા કરી તો મિત્રો હવેનું આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું અને મિત્રો જો શક્ય હોય તો તમે સાથે સાથે એક પાકી બુક પણ કરતા જજો અને આ વસ્તુ છે એ કમ્પ્લીટ તૈયાર કરતા જજો એવું લાગશે ત્યારે એમસીક્યુ ની અથવા તો લખાણ સંબંધિત ટેસ્ટ નું આપણે આયોજન કરશું મિત્રો તમારે સાથે સાથે તૈયાર કરવાનું જ છે અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે બિંદાસ પૂછી શકો છો ત્યાં સુધી મિત્રો હવે બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોશું ત્યાં સુધી મિત્રો જય શ્રી કૃષ્ણ